અત્યારે અમારી દરમિયાનમાં બી અલહાજ તાલિબ ભાઈ યુસુફ અલી છે, મોજૂદ છે. અને આપણે જોઈએ કે આપણી ઓડિયન્સમાંથી પણ શું ઓપિનિયન જાહેર કરે છે, ને હું ખાસ કરીને મહેનતો છે તેઓની, અલ્લાહ સુબહાન તઆલા તેઓને જઝાય ખૈર ઇનાયત કરે. તો તાલિબભાઈ, તમે આ જે પ્રોગ્રામમાં સામેલ હતા, અલ્હમ્દુલિલ્લાહ આપણે જોઈએ છે કે ઘણા વર્ષોથી આપણે હુસૈની મદ્રેસાનો આ પ્રોગ્રામ હોય છે ને દર વર્ષે થાય છે. અત્યારે આપણે જોઈએ કે 2-3 વર્ષ તો આ પ્રોગ્રામ ન થતા હતા કોવિડના લીધે, પણ આ એક મોટી નેમત છે. અહેસાસ થાય છે કે જાણે આ 2-3 વર્ષ આ પ્રોગ્રામ ન થતા હતા ને આજે આ પ્રોગ્રામ થયો છે, કેટલી આપણા બચ્ચાઓની અંદર એક જોશ અને ઉમંગ પેદા થયો છે. તો તાલિબભાઈ, એની બારામાં જરાક તમારો ઓપિનિયન પેશ કરો. થેન્ક યુ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. તો શેખ, ગઈકાલે જ્યારે એલાનમાં સાંભળતો હતો કે આજે પ્રોગ્રામ છે મદ્રેસાનો, તો હું વિચાર કરતો હતો કે હું જાઉં ના જાઉં. પછી આજે સવારના કામેથી નક્કી રહ્યો તો હું હાલો સિયસ્ત કરું ને જરાક રહી જાઉં છોકરીઓને, એની મા સાથે જશે. તો પછી હું વિચાર કર્યો કે જો હું આમ કરું, ઘરે રહી જાઉં ને અહીંયા મદ્રેસાનું પ્રોગ્રામ હોય ને બચ્ચાઓ મહેનતથી બધું પ્રેપારે કર્યા હોય ને આટલું ધગશથી ને બધું, તો હું બધું એમ કરીશ ને માર જેમ બીજા બધા કર્યા તો છોકરાઓની ઉત્તેજન ને ઓલું ના મળે. પણ અલ્હમ્દુલિલ્લાહ હોઝમાં હું આવ્યો, હું જોયો ને ફોન્સમાં એટલું પ્લેઝર થયું કે આ બધે છોકરાઓ બચ્ચાઓ આટલું પ્રેપારાશો ને આમ દેખાય કે એટલું એક્સિતાશો ઓલો રીતે વેમો એ તો ને દુવાક કે આપણા બચ્ચા ગુજરાતીમાં આટલી સારી ગુજરાતીમાં મજાલીસ ને કેટલું પરફેક્ટ મેથીઝ સાથે આટલું બધું પૈડા કર્યા. હું ઘરે જોઉં છું તો મારી છોકરી દીકરીની પડવાનું હતું માતમ, તો અઠવાડિયા મોર 10 દિવસ મોર મને કે પપ્પા હેલો આપણે અત્રેને થઈ. તો હવે માતમમાં ખબર છે ને આદત ના હોય તો જરા કડીમાં ને ઓલું ના થાય, તો દેપારમાં એ કરીને 10 દિવસ પછી કરી તો એકદમ આમ એ દરરોજ મને પકડે, હમણાં મારી આવા મોર કે પપ્પા હેલો જે છેલ્લી ફેરે કરી નાખે. તો એ બધું સાફે કહ્યું, આ બધું અઝાદારી ના આપણે કહે છે સિલસિલા જારી રહે, તો તુસા કીફે કહ્યું અલ્હમ્દુલિલ્લાહ ફ્રાન્સમાં વ્રેમાં બધાને આ બધે હોદેદારોથી થાય છે. હવે ઓર્ગેનાઇઝ કરું આપણા મદ્રેસાના ડિરેક્ટર જ એકલા જીનામિક છે, એકલા ઓલું ઓલું કરતા હોય મોચીવે કરતા હોય, તો સે નોર્મલ. પછી ભલા પાર માવતરનું એ સાથ છે ને પ્રોફેસરનું બધાનું ભોગ છે, તો અલ્હમ્દુલિલ્લાહ વ્રેમાં અલ્હમ્દુલિલ્લાહ. અસંતુમ, થેન્ક યુ વેરી મચ. શુક્રિયા તાલિબભાઈ. તો તમે જોયા કે માવતરનું પણ ઓપિનિયન હતું, અને ખાસ કરીને જે મેસેજો આપ્યા છે એવી જ તરીકેથી આપણા બચ્ચાઓને હંમેશા ઉત્તેજન આપતા રહીએ. કારણ કે આ એક જનાબે ફાતિમા ઝહરાનું વાયદો છે, ઇમામે હુસૈનનું વાયદો છે કે ખુદા એક એવી કોમ પેદા કરશે કે જેના દીકરા હુસૈનના દીકરા ઉપર જોશે, જેના બચ્ચાઓ ઇમામ હુસૈનના બચ્ચાઓ ઉપર રોશે, અને જેમની ઔરતો હુસૈનના ઔરતો ઉપર રોશે, જેમના જવાનો હુસૈનના જવાનો ઉપર રોશે. તો આ આજે આપણે દેખાય છે અને એ સિલસિલો ઇન્શાઅલ્લાહ તઆલા જારી વસારી રહેશે. થેન્ક યુ વેરી મચ.